યુવરાજસિંહ અત્યાર સુધી એવું થયું કે અમારી પાસે પુરાવા નથી અમે તમે પુરાવા આપ્યા આજ ગુજરાતના લોકોને તમે કહો કે વાસ્તવમાં એવા કયા પુરાવા છે જેને લઈને જે લોકો એવું કહેતા હતા કે અમારે પાસે પુરાવા નથી પેપર ફૂટું નથી એવું ક્યારેય કીધું નથી પણ આમાં કંઈ તથ્ય નથી એવું કહેતા હતા એ લોકોએ જાતે મેલ કરવો પડ્યો પોલીસને ઇન્વોલ્વ થવું પડ્યું અને બાર લોકોની પૂછપરછ કરવી પડી એવા કયા પુરાવા છે જે ગુજરાતની જનતા પણ જાણવા માગે છે ખાસ કરીને વીટીવીના દરેક દર્શક મિત્રોને હું પેલા બે આજ જોડી માફી માગું છું કારણ કે સમયમાં મારાથી થોડું મોડું થયું છે ટ્રાફિકને કારણે દરેક દર્શક મિત્રોને કહેવાનું કે ભાઈ અત્યારે આ પેપર ફૂટવું એ કોમન થઈ ગયું છે કેમ કે બિનસચિવાલય હોય ટેટ હોય એલઆરડી હોય સબ ઓડિટર હોય હું ઘણી બધી પરીક્ષાઓના નામ લઈ શકું છું જે છેલ્લા ચાર વર્ષમાં આઠ પેપરો ફૂટ્યા છે તે બીજી વાત અત્યારે વાત ચાલી રહી છે હેડ નું પેપર ફૂટ્યું સાહેબ પેપર નથી ફૂટ્યું આ આ ગુજરાતની જે છ કરોડ જનતા છે એનો વિશ્વાસ તૂટ્યો છે જે મહેનતું વિદ્યાર્થીઓ છે એનું નસીબ તૂટ્યું છે નસીબ ફૂટ્યું છે ક્યાંક ને ક્યાંક ભરોસો તૂટ્યો છે અને વાત છે હેડ ની તો પહેલાં એવું કહેવામાં આવતું કે ભાઈ અમારી પાસે કોઈ પુરાવા આપ્યા જ નથી અમે એનો પુરાવો પણ આપવો પડ્યો કે ભાઈ અમે પુરાવા આપ્યા છે કારણ કે પુરાવાનો પુરાવો આપવો પડે છે કારણ કે અત્યારે વર્તમાનમાં એ સરકાર છે અમે બાર તારીખના રોજ જે બાર વાગે જે પેપર હતું એ પેપર સૌ પ્રથમ અમે જે જાણ કરી જે જાણ કરી એ પેલી જાણ અમે ગૌણ સેવાના સચિવશ્રી પરમાર સાહેબને જાણ કરી બે વાગે ને બાવન મિનિટે ત્યારબાદ

કે હતું જગ્યા ત્યાંથી જેનો સ્ટ્રોંગ રૂમ કહેવામાં આવે છે ખરેખર આ સ્ટ્રોંગ રૂમ હોય જ ન શકે જો પેપર લીક થતું હોય તો ઢોંગ રૂમ હોય બીજી વાત કે આ સ્ટ્રોંગ રૂમ પેપર બહાર નીકળ્યું અને એ પેપર સૌથી પહેલા હિંમતનગર ખાતે જે છે હાર્ડ કોપીમાં આ જ પેપર હાર્ડ કોપીમાં ત્યાં સુધી પહોંચે છે અને હિંમતનગરના ઊંચા ખાતે આવેલા ફાર્મ હાઉસમાં એ જાય છે ત્યાં દોઢ વાગ્યા સુધી સોલ્વ કરાવવામાં આવ્યું ત્યાં શિક્ષક ની ભૂમિકા પણ છે જે પ્રશ્નો ત્યાં નોતા આવડતા વિદ્યાર્થીઓને ચોપડી માંથી નોતા મળતા એ શિક્ષકે આવીને સોલ્વ પણ કરી દીધા છે એ શિક્ષક હજી નથી પછી આ પેપર માંથી કહી શકાય કે ફાર્મ હાઉસ હતું ત્યાંથી સાડા છ વાગે એ લોકોને એ ફાર્મ હાઉસ છોડી અને પોતપોતાના સેન્ટરોમાં મોકલવામાં આવે છે કેમ કારણ કે સાબરકાંઠા સેન્ટર નથી સાબરકાંઠા પેપર કોભાનું સેન્ટર છે અને જે પરીક્ષાના સેન્ટર હતા એ ફક્ત ને ફક્ત ગુજરાતના છ જ હતા એમાં ગાંધીનગર અને અમદાવાદ એ મોખરે હતા જેમાં સૌથી વધારે પબ્લિક હતી આ જે હતા એ બધા જ ના મોટા ભાગના પેપરોના સેન્ટર એ અમદાવાદ અને પરીક્ષા કેન્દ્રો એ હતા ગાંધીનગરના એમાંથી બે વ્યક્તિ જેને મૈત્રી પટેલ અને બીજું છે મયુર પટેલ બંને હસબન્ડ વાઇફ છે અને જે રીતે મેં પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી એ જ પ્રમાણે ત્યાંથી લઈ અને એને એક સિક્રેટ ગાડીમાં લઈ અને એને માણસાની ચૌધરી સ્કૂલમાં મૂકવામાં આવે છે ત્યાં એ લોકોનો એક વહીવટ પૈસાનો વહીવટ જે હોય છે એ ફાર્મ હાઉસ રૂપિયાની વાત છે મારા ખ્યાલ મુજબ બાર લાખ રૂપિયાની વાત છે એ પેપરમાં બે લાખ રૂપિયા એને પહેલા એડવાન્સ પેટે આપવામાં આવે છે અને ત્યારબાદ જે જે પેમેન્ટ હતું એ એમાં એક ચેક આપવામાં આવે છે પછી જયારે એ ભાઈ એમના પિતાશ્રી બરાબર એનું એના પિતાશ્રી નું નામ નીતિનભાઈ પટેલ બરાબર એનું પેમેન્ટ પૂરું જયારે કરે છે ત્યારે જ જે લોકોને બંધક બનાવેલા હતા એ વ્યક્તિઓને છોડવામાં આવે છે અને આવું એની વાત છે સોફ્ટ કોપીમાં કેટલું પેપર કોની પાસે પોચ્યું એનો મારી પાસે કોઈ માપદંડ નથી અને એનો વ્યાપ કેટલો છે એ હું જાણતો પણ નથી પણ સોફ્ટ કોપીમાં દસ અને બાર મિનિટે પેપર વાયરલ હતું એનો પુરાવો અમે કહેવાય કે ભરતી બોર્ડને પણ આપી ચૂક્યા હતા અને વર્તમાન જે સત્તા પક્ષ છે એમને પણ આપી ચૂક્યા હતા અમે ત્યાં સુધીની વાત કરી હતી કે આ ફોનને એફએસએલ માં લેવામાં આવે અને આ ફોન નંબર અને આ જગ્યાથી આ પેપર બહાર નીકળ્યું છે બાય સોશિયલ મીડિયાની વાત હતી ત્યાં પણ અમે પુરાવો સાહેબ પુરાવા આપવાનું કામ અમારું ન હોય અમે વિદ્યાર્થી છીએ ને હું વિદ્યાર્થી આગેવાન છું બસ સાહેબ આક્ષેપ કરવાનો હોય કે આ પેપર છે તપાસ કરવાની જવાબદારી એ સત્તા અને પોલીસ તંત્રની છે તો એ તપાસ એસી થી નેવું ટકા તપાસ કે હું વિદ્યાર્થી તરીકે કઉ છું કે એસી થી નેવું ટકા તપાસ અમે લોકોએ પૂર્ણ કરી અને તેમને સોંપી દીધી તમારી પાસે પુરાવાજ નો હોય તો અને અત્યારે માન્ય શ્રી હર સંઘવી સાહેબ બરાબર છે એની ઉપર નિગરાની રાખી રહ્યા છે અને એની તપાસ ક્યાંક ને ક્યાંક સાચી દિશામાં ચાલી રહ્યું એવું લાગી રહ્યું છે હું તો એ પણ કેતો જો ખરેખર પેપર ફૂટું નથી તમારા પર કોઈ આક્ષેપ કર્યો છે આ તો રાજડ્રોહથી પણ મોટો ગુનો છે તો પર સૌથી પહેલો કેસ દાખલ થવો જોઈએ જો વાસ્તવમાં ફૂટવું જ નથી તો પહેલો તો આ બધું જવા દો પહેલા એની સામે કેસ કરો પણ એ નથી એટલે અડતાલીસ કલાકમાં આપણને ખબર પડે કે આ બધું કંઈક નીકળવાનું તો છે જ હું એક સવાલ પ્રિસાઇઝલી તમને પૂછું છું તમે એવું કહો છો કે દસ તારીખે એ એ જે સ્ટ્રોંગ રૂમ તમે ઢોંગ રૂમ જે કીધું એ કે એમાં હતું દસ તારીખે નિકોલમાં અને ત્યાંથી એ પેપર દસ તારીખે निकलू से हार्ड कॉपी એટલે જે ચાર કે પાંચ અલગ અલગ એબીસીડી સેટ આપવાના હોય એમાંનું એક પેપર દસ તારીખે સ્ટ્રોંગ રૂમમાંથી નીકળીને સાબરકાંઠાના પ્રાંતિજમાં પૂછ્યું પહોંચ્યું જેવું તમે કહો છો એવું જ કહો છો ને કહો તો એનો મતલબ એવો થયો કે દસ તારીખે દસ તારીખ તમે એવું કહેશો કે બોતેર લોકો પાસે પહોંચ્યું કે પંચોતેર લાખ લોકો પાસે પહોંચ્યું તો એણે પોતાની પાસે બોતેર લોકો માટે થોડું કાઢ્યું હોય નહીં

એક ભરતી બોર્ડના અધ્યક્ષ જેને સ્ટ્રોંગ ખ્યાલ કે આ આ બહુ માહિતી હોય છે બધા જ લોકો જાણતા નથી હોતા પણ કોન્ફિડેન્શિયલ હોય છે હું કહું છું કે એક ભરતી બોર્ડના અધ્યક્ષ ને જ આ બીજા એના કમિટી ચેરમેનને પણ ન ખબર હોય એક ભરતી બોર્ડના અધ્યક્ષ ને ખબર હોય અને બીજી જે ખબર હોય એ સીધા જ આની સાથે વિભાગીય જ રીતે જે રીતે સંકળાયેલા હોય તે અધિકારીને ખબર હોય બીજા કોઈને ખબર હોય અધિકારી મંત્રીને ખબર હોય એના સિવાય આ પેપરની માહિતી બીજા કોઈ પાસે ન હોય એટલા માટે હું સ્પષ્ટ દાવો કરું છું કે રાજકીય વર્ગ વગર આર્થિક વગર તો ચલો ખરીદી શકાય પણ રાજકીય વર્ગ વગર આ પેપર સ્ટ્રોંગ ની બહાર જઈ જ ન શકે